जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आप क्यों विषय भणीशू? कलोल। कलोल में पाठ एक है शरणाई, ढोलक अने रंग। तो आप काल पाठ एक में आप जोयु आ गीत जोयु, फरो फरो ने छोकरा फुदरडीवाळो, पछी वार्ता जोई मासळीवाळो। वार्ता सांभळवानी बधाने बहु मजा आवी ने? हाँ, हवे एनी वार्ताने आधारे ज आपणे प्रश्नोना जवाब लखवाना छे। पछी आपणे जोयुं तुं साचुं के ખોટું, તો અહીંયા સાચું જે હોય એમાં સાચું અને ખોટું એમાં ખોટું એ કરવાનું છે તમારે। એ મેં કરાવ્યું હતું ને કાલે એ પ્રમાણે। હવે આપણે પ્રશ્ન પાંચમો જોઈશું। વાર્તાના ચિત્રો જુઓ અને કહો। તો આમાં જુઓ, બધાનું ધ્યાન અહીંયા એમાં પહેલું લખ્યું છે, ચિત્રમાં શું શું દેખાય છે। તો અહીંયા તીર કરીને તમારે લખવાનું છે ચિત્રમાં શું શું દેખાય છે। તો કે વાંસળીવાળો, છોકરાઓ, ઉંદરો અને ગામ લોકો। પછી બીજું છે, ઉંદર કેવા કેવા હતા। તો અહીંયા તમારે તીર કરીને લખવાનું છે, નાના મોટા, કાળા ગોરા અને જાડા પાતળા હતા, બરાબર। પછી ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે। ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? ચાર। તો તમારે અહીંયા લખવાના છે ચાર। પછી વાંસળીવાળાએ શું શું પહેરેલું છે? તો કે વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેરેલો છે। પછી પાંચમું, વાંસળીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે। વાંસળીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે? તો કે નદી કિનારે। તો તમારે લખવાનું છે નદી કિનારે। પછી છઠ્ઠું, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે। તો ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળતા હતા? તો કે પેટી અને કબાટમાં। પછી સાતમો પ્રશ્ન, આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું થાય। આપણી શાળામાં અહીંયા ઉંદરો આવી ગયા હોય તો આપણે શું કરીએ, શું થાય? આપણે દોડધામ કરી મૂકીએ। પછી જો પાછળના પેજે બધાનું ધ્યાન અહીંયા। છઠ્ઠો પ્રશ્ન, એટલે શું માં ખરું કરો। એટલે કે જો આ બે ઓપ્શન આપેલા છે, આ પહેલું છે, જો અમે આ ઉંદરોથી હારી ગયા તો એનો મતલબ શું થાય? ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા કે ઉંદરો ખૂબ વધારે હતા? તો આનો મતલબ શું થાય છે, અમે આ ઉંદરોથી હારી ગયા તેનો, ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા। તો તમારે અહીંયા પહેલામાં ખરું કરવાનું છે। પછી છે બીજું, વાંસળીવાળો નદી ઓળંગી ગયો। તો વાંસળીવાળો નદી ઓળંગી ગયો એનો મતલબ શું થાય? તો કે વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો, કે વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો। શું થાય? વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો, એટલે અહીંયા બીજામાં ખરું કરવાનું છે। પછી છે ત્રીજું, ચારેકોર હો હો હો। તો ચારેકોર હો હોનો મતલબ શું થાય? બધી બાજુ સૌ હસતા હતા, કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા? શું થાય? હં, સરસ। જો બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા, એટલે બીજામાં ખરું કરવાનું છે। પછી છે સાતમું, ખૂટતું લખો। તો સાતમામાં આપણે આમાં જ્યાં ખૂટતું હોય તે લખવાનું છે। તો પહેલું છે કે વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ આવ્યા। તો પહેલામાં શું આવશે? ઉંદર। પહેલી વાર કોણ હતું ગામમાં બધા, સોરી, વાંસળીવાળાની પાછળ પહેલી વખત કોણ હતું? ગામના બધા ઉંદરો હતા, એટલે અહીંયા આપણે શું લખશું? ઉંદર। બીજું છે, વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ખાલી જગ્યા। તો આમાં શું આવશે? તો કે જો વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેમની પાછળ કોણ હતું? ગામ લોકો। વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા જ હતા ને, પહેલી વખત કોણ હતું? ઉંદર, બીજી વખત છોકરા, અને તેમની પાછળ કોણ હતું? ગામ લોકો। પછી ત્રીજું, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં। તો ઉંદરોને શેમાં લઈ જાય? તો આમાં આવશે નદી। નદીમાં લઈ જનાર વાંસળીવાળાએ ગામ લોકોએ ખાલી જગ્યા, તો આમાં કેટલા આવશે? 1000 રૂપિયા આપ્યા નહીં। તો મેં તમને આ પેજ સમજાવ્યું ને, એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે। પછી આઠમો પ્રશ્ન જુઓ, એમાં શું લખ્યું છે? કે ચિત્રોને ક્રમ આપો અને તેને આધારે વાર્તા કહો। તો આ ચિત્ર છે, આને આપણે ક્રમ આપવાનો છે। તો આ ચિત્રમાં એક નંબર કોને આપીશું? આપણે જુઓ, એક નંબર આપણે આને આપીશું, આ ખાનાને આપણે કેટલા આપીશું? અહીંયા એક લખો બધા, એક, કારણ કે આ શેનું ચિત્ર છે?
तो आ चित्र कबाटनू ने एनू छे ने, तो आ पेलू आवशे। पछी बीजू चित्र शेनू आवशे, तो आम आ बाजू जो आम आ बॉक्स में तमारे बे नंबर लखवाना छे, बराबर। आ बधा माणसो अंदरथी हारी गया छे ने ए आवे छे। पछी ત્રણ નંબર કોને આપવાના છે, આપેલા બોક્સને, એમાં વાંસળીવાળો વાંસળી વગાડે છે અને એની પાછળ બધા ઉંદર દોડે છે, એટલે ત્રણ નંબર આને આપવાના છે। પછી ચોથા નંબરમાં આ બોક્સને આપવાનો છે, વાંસળીવાળો આગળ ચાલે છે અને એની પાછળ બધા છોકરા દોડે છે, બરાબર। પછી પાંચ નંબર કોને આપવાના છે, આ બોક્સને, એમાં બધા વાંસળીના આવાજથી છોકરાઓ કેવા ખુશ થઈને રમે છે। પછી છ નંબર આ બોક્સને આપવાના છે, આ વાંસળીવાળો ગામની બહાર ચાલતો થયો, બરાબર। હવે જુઓ અહીંયા પાછળના પેજે આઠમું, અલ ચાલો ગાઈએ ગીતડું ફરો ફરો ને છોકરા ફૂદડે, એ તો આપણે ગાઈ લીધું। હવે નવમું, ક્યુ ગમે, તો કે આ બે ચિત્રોમાંથી તમને ક્યુ ગમે એ જોવાનું છે। પછી જો આ બેમાંથી ક્યુ ગમે, આ બેમાંથી ક્યુ ગમે, ઉપરના ચિત્રો બતાવીને નીચે દર્શાવ્યા છે તેવા પ્રશ્નો પૂછો। જો આ ચિત્રો છે એમાંથી પ્રશ્નો પૂછું હું, જો તમ આ બે ચિત્રોમાં શું સરખું છે, આમાં શું સરખું છે બોલો તો, ચાલો તો કે પીલું અને મરઘી। પછી બીજું છે, આ બે ચિત્રોમાં શું જુદું છે, તો કે રીંસ, રીંસ અલગ છે ને। પછી ત્રીજું, તમને ક્યું ચિત્ર વધુ ગમે, આમાંથી ક્યું ગમે વધુ, તો પીલું અને મરઘી। પછી ચોથું, તમે ટીવી પર જોતા હો તેવા કાર્ટૂનના નામ લખો, તો આ બે બોક્સમાં તમારે તમે ટીવી પર જે કાર્ટૂન જોવો છો તેના નામ લખવાના છે। પછી આ ચિત્ર જો બીજા પેજ ઉપર, તમને આવડે તે રીતે ચિત્ર નંબર ચાર જેવું કાર્ટૂન દોરો, તો તમને જેવું કાર્ટૂન આવડતું હોય, જો આ એક નંબરમાં પેલા ગોળ કરવાનું, બીજા નંબરમાં પછી છે, ત્રીજામાં અને ચોથામાં, ચોથા નંબર જેવું કાર્ટૂન તમારે અહીંયા દોરવાનું છે। ત્રણે ત્રણ બોક્સમાં તમારે ચોથા નંબર જેવું કાર્ટૂન દોરવાનું છે। અસ્તુ।